Again, I repeat, read operation on database means fetch some useful information from the database, right? For that, we have three different functions. Number one, fetch one. Fetch one, जो लग पूछो, but the muted थाई जा. Fetch one, fetch one is a function that fetch row of a query result set. तो तुम्हारी जहाँ क्वेरी मैच थाय ने देव नीरव भाई इनी सिंगल लाइन ए फेच करे सपोज मैं सिलेक्ट क्वेरी सिलेक्ट स्टार फ्रॉम डिपार्टमेंट तो बद्दाज रेकॉर्ड्स आवे तो बद्दा रेकॉर्ड ना ले नीरव भाई ए पहलो जे स्टेटमेंट मैच थाय ने ए मैच करी ने फेच वन में ले ले सिंगल सिंगल लाइन रीड लाइन फंक्शन इज इक्विवेलेंट टू फेच वन हवे एनो बीजो फंक्शन छे फेच ऑल काव्या जो जे दिख रहा Fetch all function retrieves all the rows in a result set. Ma'am, all rows in a result set. Okay. એટલે પેલું જે છે fetch one લખાય કેવી રીતે એ જુઓ એક જ મિનિટ હું સિન્ટેક્સ લખું છું નીચે જોજો હો આરામથી હજી ત્રીજું ફંક્શન બાકી છે શાંતિથી સમજજો ફેચ ઓલ માટે જેમ કે તમે અત્યારે અહીંયા સુધી કર્યું હતું કે વોટ એવર ઇમ્પોર્ટ માય એસક્યુએલ ડોટ કનેક્ટર એઝ એમ ઓકે પછી માય ડેટાબેઝ ઇઝ ઇક્વલ્સ ટુ એમ ડોટ કનેક્ટ ભાઈ તને યાદ છે ને દેવ હોસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ લોકલ હોસ્ટ પછી શું હતો યુઝર યસ યુઝર ઇઝ રૂટ પાસવર્ડ પાસ WD મારો પાસવર્ડ નાખું છું અને હું ડેટાબેઝ અસાઇન કરી દઉં છું પાયથોન બરાબર છે સમજો એની અંદર મેં એક ટેબલ બનાવેલું છે તમારું સ્પેસ મારી સ્ક્રીન દેખાય છે હવે શાંતિથી જો નીરવભાઈ હું માય કર્સર માય કર ઇઝ ઇક્વલ્સ ટુ માય ડીબી ડોટ કર્સર કર્સર ઇઝ અ કન્સ્ટ્રક્ટર મેં ક્રિએટ કરી દીધું નાવ માય કર ડોટ એક્ઝિક્યુટ આ લખે છે અહીંયા સુધી આપણે કર્યું અહીંયા સુધી બધું જ તમને ખબર છે હવે જોજો ધ્યાનથી અહીંયા હું લખું છું સિલેક્ટ ઓલ ફ્રોમ પણ આગળ લેવાનું ક્યાંથી તો એ આપણે ગાઈડ કરીએ છીએ કે સિલેક્ટ ઓલ ફ્રોમ ડિપાર્ટમેન્ટ વેર હવે જો કન્ડિશન નાખું છું કે વેર ડી નેમ ડિપાર્ટમેન્ટ નેમ છે કમ્પ્યુટર ડી નેમ ઇઝ ઇક્વલ્સ ટુ કમ્પ્યુટર બરાબર છે એટલે બહાર ડબલ કોટ્સ યુઝ કર્યા છે એટલે મેં અંદર સિંગલ કોટ યુઝ કર્યા છે એવું કોઈ એનું લોજિક નથી પણ આપણે ખ્યાલ આવી જાય એટલા માટે હવે જો આની અંદર શું થઈ ગયું કે મારે બધો કર્સર ની અંદર ડેટા આવી ગયો રાઈટ
હવે તો ડેટા ક્યાંથી ફેચ, તો આપણે અત્યારે શું કર્યું કે આન્સર ઇઝ ઇક્વલ્સ ટુ માય કર્સર ડોટ એક્ઝિક્યુટ એવું બી લખતા હતા, તો હવે જુઓ આન્સર ઇઝ ઇક્વલ્સ ટુ માય કર્સર ડોટ ફેચ ઓલ. એટલે કે ભાઈ તને કમ્પ્યુટરનો જેટલો રેકોર્ડ મળ્યો હોય ને બધો શું કરો, ફેચ ઓલ, અને એક વેરિયેબલમાં નાખી દીધો મેં. નાવ ફોર આઈ ઇન આન્સર print i, તું આ સમજાય છે? હા હા કે ના? યસ મેમ. પરફેક્ટ પરફેક્ટ. કાવ્યા પેચ ઓલ ફંક્શન પહેલું યુઝ કર્યું છે મેં, તું એ ખબર પડે છે? હા હા. નીરવભાઈ ક્લિયર છે ને? હા હા રાઈટ. જેમ ફેચ ઓલ છે એવી જ રીતે ફેચ વન છે. હવે મેં લખ્યું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપાર્ટમેન્ટ વેર ડી નેમ ઇઝ ઇક્વલ્સ ટુ કમ્પ્યુટર, અને શું લખો કે ફેચ વન, તો કે સિંગલ રેકોર્ડ જ પ્રિન્ટ કરો આન્સર ની અંદર, અને પછી પ્રિન્ટ આઈ. રેકોર્ડ તો સેમ, હા, આપણે રીડ શું કરશે કે સિંગલ લાઈન, અને ફેચ ઓલ માં શું રિટર્ન કરશે કાવ્યા? જેટલી હશે બધી લાઈન. પરફેક્ટ. આ કન્સેપ્ટ ખબર પડે છે? ઇટ ફેચીસ મલ્ટીપલ રો, અને ફેચ વન માં ઇટ ફેચીસ સિંગલ રો, ધેટ્સ ઇટ. જે પહેલી મળશે એ ફેચ કરી દેશે, પછી વધારે નહીં વિચારે. નાઉ ધ થર્ડ ફંક્શન ઇઝ, હું આગળ જઉં ને આ બે ફંક્શન ખબર પડી ને દેવ કાવ્યા? ચલો તો જો નીરવભાઈ, થર્ડ ફંક્શન ઇઝ રો કાઉન્ટ. હવે આ તમને નામ સાંભળીને જ ખબર તો પડી જ જવી જોઈએ, કાઉન્ટ કેટલી રો છે એ કાઉન્ટ કરશે. એક્ઝેક્ટલી. એ બીજું કઈ જ રિટર્ન નહીં કરે, ઇટ જસ્ટ રિટર્ન્સ ધ નંબર, ઇટ કાઉન્ટ્સ નંબર ઓફ રોઝ, ધેટ્સ ઇટ, ઇન અ ટેબલ. જ્યાં પણ મારે બતાવવું હોય કે સપોઝ મેં અહીંયા આટલું આ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપાર્ટમેન્ટ કે કંઈ પણ કર્યું, રાઈટ, મને આ ડેટા ફેચ પણ કરી લીધો. હવે જોજો મને પ્રિન્ટ કરાવજો કે કેટલી રોઝ એક્ઝિસ્ટ કરે છે, તો હું શું લખીશ? સીધું માય કર છે ને, હા, ડોટ રો કાઉન્ટ, ધેટ્સ ઇટ, આટલું જ લખવાનું. વોટ ઇઝ રિટર્ન નંબર ઓફ રોઝ? પહેલા ત્રણ ફંક્શન છે એના પર કામ કરવાનું છે, પછી આપણે આગળ જવાનું છે. આપણે પાસે કયું ટેબલ એક્ઝિસ્ટ છે દેવ? સી ટેગ પાયથોન આપણે ડેપ્થ છે, મારે તો મેં બનાવવું પડશે. મારે નવી સપેલો, હા, બનાવું છું. આપણે તો ડેપ્થ છે. ઓકે ઓકે ઓકે. ચલો હું એક ટેબલ નાખું છું સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વાળું. પેલા એ ટેબલ ક્રિએટ કરીએ. મેં ટેબલ મોકલ્યું છે વિથ રેકોર્ડ સ્ટુડન્ટ નામનું, તમને મળ્યું ગ્રુપ પર? ચેક કરો પ્લીઝ. હા મેમ.
चलो पहले आपने स्टार्ट करिए। मैं हूँ भी आज बनाऊँ ना। हाँ स्टूडेंट टेबल है सी टैग पाइथन में आ जाए डेटाबेस हमें फिक्स ज रहे से। चलो 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 જે માય એસક્યુએલ માં બનાવી દેશો તોય ચાલશે ફટાફટ તમને જેમાં ઈઝી પડે નહીં। પછી રો ઇન્સર્ટ કરવાની છે ને કે ટેબલ આપણે માય એસક્યુએલ માં બનાવી દઈ। હા 6 રેકોર્ડ છે બરાબર ને નીરવભાઈ? કાવ્યા હું 5 મિનિટ આપું છું હા દીકરા। હા હા મેમ થઈ ગયું આજે? ડિલીટ સિલેક્ટ અપડેટ બધા જ પરફોર્મ કરવાના છે આપણે પ્રેક્ટિકલમાં। Table student.
દેવ કેટલી વાર મેમ આ ટેબલ બનાવ્યું બની ગયું ઓકે એક જ મિનિટ હું સોનિયાના રેકોર્ડ ઉપર પહોંચી ગઈ છું ચલો ચલો તું એટલે મેમ ક્રિએટ કર્યું ટેબલ ઇન્સર્ટ કરવાની વેલ્યુ બાકી છે જલ્દી કર તો હા મેમ મારે ત્યાં પેલું ડેટાબેઝ બનાવીને કરવાનું ખૂબ લેવા લાગ્યું મારું તૈયાર છે મારી સ્ક્રીન શેર કરી દઉં મેમ એક મિનિટ ઓકે ટેક યોર ટાઈમ શાંતિથી મેં ખાલી મારી સ્ક્રીન હું શેર કરું છું આખી પોર્શન ઓફ સ્ક્રીન Thank you.
જેમનું પતે મને કેજો હું હેલો મને સંભળાય છે એને મેં આમાં કોડ લખી દીધો હવે MySQL માં કયું ખોલવાનું વર્કબેન્ચ તો ના પાડી અમે કે વર્કબેન્ચ તમે ના ખોલતા કમાન્ડ લાઇન ક્લાયન્ટ બે છે કઈ નહીં પહેલું ખોલું પાસવર્ડ રૂટ સ્ક્રીન શેર હા મેં થઈ ગયું CTAG Python લખું ડેટાબેઝ ક્રિએટ કર્યો છે અત્યાર તો યુઝ CTAG Python યુ લખું યુઝ CTAG Python પછી સિલેક્ટ ઓલ શો ટેબલ સોરી શો ટેબલ્સ કર Show tables. તમારો અવાજ નહી આવતો મને ક્લિયર એક મિનિટ મારો જોઈ લો બ્લૂટૂથ શો ટેબલ્સ તો લખ અવાજ ના આવે પણ ઇન્સર્ટ થઈ ગયા રેકોર્ડ ઇન્સર્ટ સ્ટુડન્ટ ટેબલ માં હેલો હવે બોલો તો હા રેકોર્ડ સેમી કોલન આવી ના આવે તો ખાલી 100 ટેબલ્સ આવશે 100 ટેબલ્સ સેમી કોલન સ્ટુડન્ટ છે ને ઓકે મે થેન્ક યુ ટોપ શેર કર દઉં ટોપ શેર આમેન થેન્ક યુ વેરી નાઈસ નીરવ ભાઈ કાવ્યા રેડી હા રેડી થઈ ગયા છે ઇન્સર્ટ મેમ મારામાં છે ને SQL ટર્મિનલ છે ને એટલે એમાં બધું થોડું ડિફરન્ટ છે કેમ કે ક્રિએટ ડેટાબેઝ બી કર્યું ને તો કેપિટલમાં લખવાનું છે ને એવું બધું છે તો હું હજી કરી રહી છું પેલું જ્યુપિટર નો કોડ થઈ ગયો આરામથી કર હા ને એટલે મને ખબર છે શું કરવાનું પણ મતલબ સમજી ગઈ છું જો નીરવભાઈ દેવ મેં આ ફેચ ઓલ કર્યું હતું ફંક્શને દેખાયું તમને હવે આઈડિયલી આપણે બંધ કરી દઈએ છે ખાલી અહીંયાથી જ કામ કરીશું પાયથન પરથી જ કામ કરવાનું છે ચલો 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 જલ્દી ના અમે બી આ ફેચ ઓલ વાળું ફંક્શન યુઝ કરી ને
તમે કહો એટલે હું આગળ જઉં. આજે મારે ઘણું બધું કરાવવાનું છે. નીરવભાઈ દેવ કાવ્યા, સ્ક્રીન શેરિંગ સ્ટોપ કરું, તમે શેર કરશો? હા મેમ, એક મિનિટ. ઓકે નીરવભાઈ, ડન? ના ના, જે બાકી છે ત્યાં ચોલું બાકી છે. માઇક્રોસોફ્ટ ડોટ એક્ઝિક્યુટ અને માઇક્રોસોફ્ટ ત્યાં ચોલું. સ્ક્રીન શેર કરો. સ્ટોપ શેર કરી દો. કાવ્યા દેવ, સ્ક્રીન શેર કરો તમારી. મેમ હજી હું ટેબલ બનાવું છું. દેવ તું તારી સ્ક્રીન શેર કર. મેમ મારે કી એરર આવે? આ તો બતાવ. કાવ્યા બેટા આજે આનો કમાન્ડ લઈ લે છે. હા, કેમ કે આમાં મેમ બધું કેપિટલ કેપિટલ છે, ડિફરન્ટ છે થોડું કોડિંગ એનું, એટલે કેપ્સ ઓન કરી દે ને. હા એટલે એ જ કરી રહી છું.
મને લખવું જોઈએ. डेटाबेस सिलेक्ट मत करियो. अरे हाँ नहीं कोई बात नहीं. थैंक यू. परफेक्ट देव. यस मैम. हाँ ग्रेट. नीरव भाई क्लियर है यहाँ सुधी? हाँ क्लियर. लेट्स चलो થઈ ગયો. એક જ મિનિટ. સોરી આજે ઘરે થી છે એટલે થોડુંક. ચલો તો પછી ડિલીટ ક્વેરી. ડિલીટ રેકોર્ડ ફ્રોમ અ ટેબલ. ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર રોલ નંબર ઇક્વલ ટુ જેનો રોલ નંબર એક છે. પાછું આ બધું લખવું પડશે ને ઇમ્પોર્ટ માય એસક્યુએલ ડોટ કનેક્ટ. આ એઝ ઇટ ઇઝ જ રહેવા દેવાનું અહીંયા સુધી. અને ક્વેરી ચેન્જ કરવાની છે ને એક્ઝિક્યુટ. કર્સર રેડી. નાઉ માય કર્સર ડોટ એક્ઝિક્યુટ. ટેક ઇટ આઉટ. ડિલીટ ફ્રોમ ટેબલનું નામ શું છે? સ્ટુડન્ટ. સ્ટુડન્ટ. લેટ સે વેર રોલ નંબર ઇઝ ઇક્વલ્સ ટુ 1. હું ડાયરેક્ટ જ અસાઇન કરી દઉં છું. કર્સરમાં જેટલા રેકોર્ડ ફેચ થયા ને બધા આવી ગયા. દેવ કાવ્યા સમજાય છે? યસ મેમ. હું હવે ટ્રાય જ કરું.
થઈ ગઈ ડિલીટ નું દેવ થઈ ગયું. તારો અવાજ નથી આવતો. નીરોભી ડન થઈ ગયું મેમ. કાવ્ય આ સમજાય છે દીકરા? હા મેમ સમજાય છે. ઓકે ચલો તો હું નેક્સ્ટ ક્વેરી લઉં નીરોભાઈ. હા મેમ, હવે આને સેવ કરવું હોય તો કી રીતે કરવાનું? જોઈ લે, ડેટા બેંક માં સેવ જ છે, જો આવી ગયો જુપિટર માં. તો ફાઇલ તો સેવ છે તારી. ઓકે મેમ, ફાઇલ માં જા, સેવ એઝ કર. ઓકે એ નામ થી સેવ કરી દે. થેન્ક યુ થેન્ક યુ. મેં તો તમારા નામ થી જ બનાવેલી છે, દેવ કાવ્યા રાજવી ની રવે મેમ. મારું એક સેકન્ડ નું સ્ક્રીન શેર કરું છું. મારું ટેબલ બન્યું છે પણ એ ઊંધું થાય છે પ્રિન્ટ. બતાવ ને બેટા જુઓ. આ જોયું? આગળ જવું દીકરા કાવ્યા? ડિલીટ થઈ ગયું. Select, insert into DDL, create, alter, drop. ચલો અપડેટ ક્વેરી લઈએ DML. ઓકે, અહીંયા સુધી હું બધું છે ને વારે વારે લખીશ નહીં, હા તમારે સમજી જવાનું. mydb.cursor, now mycursor.cursor. Execute. Update student. Okay, so set karisu. Okay, dekho jiska naam Vinay hai unki age 25 hai, wo hum 28 kar dete hai. Sorry yaar, hindi kya thi aise. That age is equals to 28, where name is equals to Vinay. Are you with me? હવે અપડેટ કરીએ તો કમિટ તો કરવું જ પડશે. ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ બધામાં કમિટ તો કરવું જ પડશે. mydb.commit. ચલો પ્રિન્ટે કરાવું. My cursor dot row count. Okay, 3 records updated successfully. One record updated successfully. Check it out. 28. Done. દેવ નીરવભાઈ થાય છે ને? યસ મેમ. નીરવભાઈ નથી થતું. આપણે આ રીતે નથી કરવાનો, વેરિયેબલ થી જ કરવાનું છે. આ તો પહેલા તમને ક્વેરીઝ બધી શીખવાડી દઉં, પછી હવે શાંતિથી વેરિયેબલ માં નાખીશું.
नीरव भाई स्क्रीन शेयर करो। બધું એક સાથે કેમ કર્યું છે? થાય છે કેમ? ઝીરો રેકોર્ડ ડિલીટેડ એટલે પહેલા તમે ડિલીટ કરી દીધી હશે? પછી આ છેલ્લું શું છે? ડિસ્પ્લે કરે છે ખાલી અપડેટેડ। ओके अपडेट रे आ रो अपडेट થઈ ગઈ। ડન દેવ ઓર ઇઝ એક સેકન્ડ યસ મેમ કોડિંગ મારે જોઉં તો પાયથોન નો કર્યું છે ને સોરી નિરાશ કરો। હા તો એકવાર હું પછી રન કરી લઈશ એવું હશે તો આઈડિયલી માં લે। ના 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 આઈડિયલી હું જોઉં છું નીરવ સર સ્ક્રીન શેર કરી હતી ને। ઓકે બસ થઈ ગયું। થઈ ગયું હા સર। ચાલો દેવ તમારી સ્ક્રીન શેર કરો। હાલ હે પરફેક્ટ MySQL માં જોતો ત્યાં રન કરી ત્યાં હાલ લોક MySQL કમાન્ડ લાઇન ક્લાયન્ટ એટલે આવી જશે। રૂટ પાસવર્ડ ઇઝ રૂટ। Use CTAC Python. Select star from student. Semicolon નહી આવે? Compulsory આવે. વિનય ના તો 30 કર્યા 28 ના હા એ 30 કરી બરાબર છે ખાલી રોડ ડિલીટ થઈ ગઈ। પરફેક્ટ વેરી નાઇસ તને ખબર પડી ને ભાઈ? યસ મેમ 100% યસ મેમ। ઓકે નીરવ ભાઈ કાવ્યા મેં અત્યાર સુધી ખાલી તમને ટેકનિકલ રાઉન્ડ શીખવાડ્યો એટલે સિન્ટેક્સ નો રાઉન્ડ। હવે એક્ચ્યુઅલ પરફોર્મન્સ હવે કઈ પણ કામ કરશો ને તો જોઈ લો ટ્રાય અને એક્સેપ્ટ બ્લોક સિવાય કરવાનું નહીં ધ્યાનથી જોઈ લેજો। નીરવ ભાઈ મારી સ્ક્રીન દેખાય છે ને? દેવ કાવ્યા મારી સ્ક્રીન દેખાય છે? હા તો તમે ડેટાબેઝ સિલેક્ટ કર્યું જ્યાં સુધી કર્સર કર્યું ત્યાં સુધી બધું પરફેક્ટ। હવે જેટલા પણ આપણા કામ છે ને એ બધા ક્યાં થશે? ટ્રાય અને એક્સેપ્ટ બ્લોકમાં જે પણ એક્ઝિક્યુટ કરવું છે કે જે પણ કરવું છે તમારે એ ક્યાં થશે? ટ્રાય અને એક્સેપ્ટ। હવે જો કેવી રીતે સમજાવ આપણને આ તો વેલ્યુઝ ખબર પડી છે હવે મારી પાસે વેલ્યુઝ નથી યુઝર ઇનપુટ કરવાનો છે તો જોજો કેવી રીતે લેટ્સ સે મારે નામ પરથી ડિલીટ કરવું છે તો કે વેર એનએમ ઇઝ ઇક્વલ્સ ટુ ઇનપુટ એન્ટર સ્ટુડન્ટ નેમ એ તમારે જેનો રેકોર્ડ ડિલીટ કરવો છે સ્ટુડન્ટ નું નામ ઇનપુટ કરાવો આટલી ખબર પડે છે। હવે જોજો હો માય કર્સર ડોટ એક્ઝિક્યુટ શું એક્ઝિક્યુટ કરવાનું છે કે ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર name is equals to nm variable chal maro
db.com એ માય db છે. હવે એક્સેપ્શન માં શું લખીશું કે જો એ નામ એક્ઝિસ્ટ નથી કરતું તો શું આવશે એક્સેપ્શન બ્લોક માં? નો ડેટા એક્ઝિસ્ટ. એક્ઝેક્ટલી, નો ડેટા ફાઉન્ડ વિથ ધ સેમ નેમ, કે તમારે જે પણ લખવું હોય એ. રોલ બેક પણ કરી શકો. નામ વિનય, ઝીરો રેકોર્ડ્સ ડિલીટેડ. કેમ નો ડેટા ફાઉન્ડ? શું થયું આને પાછું? મારું એનએમ વેરિયેબલ જ છે. મેં પર્સન્ટેજ એસ વાળું કરવાનું. આ તો ડાયરેક્ટ એસ શીખવાડું, પેલું તો આપણે કરીએ જ છે, એટલે ડાયરેક્ટ બી થાય છે. ડાયરેક્ટ નહીં થાય તો એ તો છે જ આપણી પાસે ઓપ્શન, એ તો કરી જ દઈએ છે. એક જ મિનિટ. હા, પણ એનએમ તો વેરિયેબલ છે મારું. એક જ મિનિટ, મને એક મિનિટ આપજો. પેલું નહીં થાય તો એ તો આપણી પાસે ઓપ્શન છે જ. ઝીરો રેકોર્ડ્સ ડિલીટેડ. એ તો છે, પર્સન્ટેજ એસ વાળો તો ઓપ્શન છે. મને ડાયરેક્ટ વેરિયેબલ મૂકવું હોય તો અંદર ઈ ડબલ કોટ માં લઈ તો શું થાય? અંદર ઈ એનએમ ઈ ડબલ, તો પછી તો હું વેરિયેબલ માં લઉં શું કરવા? જો મારી પાસે સ્ટ્રિંગ તૈયાર જ છે તો, સમજ્યા તમે? ડબલ કોટ્સ માં શું આવે નીરવ ભાઈ? સ્ટ્રિંગ, જે તમને ખબર છે. પછી પેલું તો આપણી પાસે ઓપ્શન છે જ કે વેર નેમ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજેસ, ધેટ આઈ નો ધેટ વી આર હેવિંગ. હું ટ્રાય કરું છું કે કદાચ કોઈ વેરિયેબલ થી થતું હોય ને. હા, વેરિયેબલ થી છે તો ડાયરેક્ટ થાય, તો મારે ડાયરેક્ટ જ કરી દેવું છે એમ. આ તો પરફેક્ટ જ છે. જેમ કે હું અહીંયા આગળ એક વેરિયેબલ લઈ લઉં છું ક્વેરી, અને અહીંયા આવી ગયો મારો ડેટા. અને પછી કર્સર ડોટ એક્ઝિક્યુટ. આ તો જે મેં તમને પહેલા શીખવાડ્યું છે સક્સેસફુલ જ છે. આ કોમા આવશે ને, એટલે કોમા એટલે તમે પાસે જો ઓપ્શન ખુલ્લા રહે તમે બીજું એડ કરી શકો એમ, એટલે હું રાખું છું. ના રાખો તોય ચાલે. કે આપણે જો ચેક ઇટ આઉટ, આ તો ચાલે જ છે, બટ મને પેલું જોઈએ છે નો ડેટા. ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર
नेम इज इक्वल्स टू परसेंटेज एस. થાય છે પેલું વિનય લખવામાં મેં કઈક ભૂલ કરી હશે. આ થાય છે જોઈ લો, પણ આ રીતે નહીં. મને વેરિયેબલ પાસ કરીને ટ્રાય કર્યું હતું એટલે હું એમાં એફર્ટ્સ મૂકી રહી હતી. આ તો ખબર જ છે આ રીતે તો બધું જ થાય છે, એ તો કંટ્રોલ સ્પ્રિંગ છે. ડાયરેક્ટ આપણે યસ ડાયરેક્ટ જ આઈ થિંક યસ. જેમ તમે આ ડાયરેક્ટ વેલ્યુ નાખો છો કે સીધું લખી નાખો વેર નેમ ઇઝ ઇક્વલ્સ ટુ અને લખી નાખો કે નહીં તો કેવું એ ડિલીટ થઈ જાય. સમજ્યા તમે હું શું કહું છું? હવે હું અહીંયા કઈ પણ લખું ઇનપુટ બંધ કરી દો. જોઈ લો આ જેમ ડાયરેક્ટ થાય છે એમ પેલું ડાયરેક્ટ થાય છે, પણ વેરિયેબલ નામ વાળું મારે ડાયરેક્ટ કરવું છે. કાવ્યા નીરવભાઈ હું શું કહું છું એ સમજાય છે? એને સિંગલ કોટમાં પછી જોડે ખાલી વેરિયેબલ હશે તો રસ્તો હશે નીકળી જશે, પણ આ છે ખરું. તો પાયથનમાં સ્ટ્રિંગ ઉપર કામ કર્યું છે ને એટલે આ મેં ધ્યાન બહાર જતું રહ્યું છે મારું. મને આમાં થોડો ટાઈમ આપો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લેશું. ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર નેમ ઇઝ ઇક્વલ્સ આ રીતે જ કરીએ છીએ યાર. એને મીન્સ માય વેરિયેબલ. તમારે અહીંયા આગળ સ્ટ્રિંગ અને વેરિયેબલને સેપરેટ કરવા છે. નોન આવે છે જોયું. એક થઈ જશે અત્યારે આ તો આપણું કન્ફર્મ રાખીએ. આ જે રીતે આપણે કરીએ છીએ એ કન્ફર્મ રાખીએ કે અમારી ક્વેરી થઈ ગઈ, અમારો ડેટા થઈ ગયો. My cursor dot execute q comma d. આ તો કન્ફર્મ જ છે. પણ રેકોર્ડ ડિલીટેડ સ્ટાર્ટ ફ્રોમ છેલ્લા બધા ઉડી ગયા, ખાલી રાધિકા અને સૌર્ય બે જ બાકી છે. આપણે વેરિયેબલ થી જ કરવાનું છે એ યાદ જ રાખવાનું છે. રાઈટ? અહીંયા સુધી ક્લિયર છે?
प्लीज आ एग्जीक्यूट करी लो पहला यस અને છેક છેલ્લો ટોપિક જો આમાં ટેકનિકલી મેં બધું શીખવાડી દીધું હવે આમાં પ્રેક્ટિકલ બહુ બધા બાકી છે ડેટાબેઝને ક્લોઝ કરો કર્સર ક્લોઝ કરો તમારે જે ક્લોઝ કરવું હોય એ સો કનેક્શન માટેનો મારો વેરિયેબલ કયો છે માયડીબી સો માયડીબી ડોટ ક્લોઝ છેક છેલ્લે બધું પતી ગયા પછી ડેટાબેઝ ક્લોઝ થઈ જાય Delete from students where name is equals to NM. NM not for you can. Control string thi to thai chhe. આવું કેમ થયું તો થાય જ છે ના રાધિકા તો ઓડિયું નહીં સપોર્ટ કર્યું વેરીએબલ નું નામ કેવી રીતે નાખીશું ના જ જાય છે વેરિયેબલ કેમ નથી જતો
થઈ જાય તો કહેજો, હો આપણે આગળ જવું છે. મેમ માં થઈ ગયું પણ આ મને ખબર ના પડી કે આ તમે d is equal to nm ની બાજુમાં કોમા લગાવ્યું છે ને. એક કેમ એટલું કમ્પલસરી? એના વગર મારે થયું જ નહીં, એ લગાવ્યું નહીં ત્યાં સુધી. બે મિનિટ, એ તો યાર મલ્ટીપલ અલાઉ કરે છે એટલા માટે. કોમા એટલે તો શું, આપણે લાસ્ટ ટાઈમ પણ કોમા કર્યું હતું. બહુ જ બધા વેરિયેબલ્સ હોય રીડ કરવા માટે, મારે શું એડ કરવું પડે સેપરેટર માટે? ડેટા મારો શું છે? વેરિયેબલ, તો કોમા કરો તો મને નેક્સ્ટ 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 અલાઉ કરે. અચ્છા, નહીં તો પહેલો જ રીડ કરે. એક્ઝેક્ટલી. ઓકે. આ રીતે તો થાય છે પણ પેલી મારે જે જોઈએ છે એ રીતે નથી થતો. વેરિયેબલ થી ડાયરેક્ટ આ થઈ ગયું આ એક્ઝિક્યુટ. હા, એ તો થાય જ છે. પેલું પર્સન્ટેજ એસ થી સ્પ્રિંગ કંટ્રોલ થી તો થાય જ છે, એ જૂની સિસ્ટમ છે. બટ આમાં થવું તો જોઈએ ને, કઈક તો હશે આની ગોતી ના. ચલો કોઈ વાંધો નહીં, અહીંયા સુધી ક્લિયર છે? ચલો હું પહેલા પ્રોજેક્ટ લખું. ચલો આજનું કનેક્ટિવિટી પ્રોજેક્ટ, પ્રોજેક્ટ નંબર 1 પાસ. Write a menu-driven program. Write a menu-driven program to perform 4 major operation. Please, તમે homework આપણા ગ્રુપમાં લખજો ને, request છે. હા. એટલે એક કામ કરો ને. તમે ગ્રુપ ખોલો, એમાં કીબોર્ડ કરીને માઈક ચાલુ કરી દો એટલે તમે જે બોલશો એ ટાઈપ થઈ જશે. મારી પાસે ફોન નથી. Press 1 add record. Press 2, update record. Press 3, delete record. Press 4, display record. And press 5, exit. એમાં જ લખો, પરફોર્મ ધીસ ઓન અ સ્ટુડન્ટ ટેબલ થ્રુ MySQL Python connectivity.
MySQL ખુલ્લું નથી રાખવાનું અને તમારે પાયથન ઉપરથી જ કમ્પ્લીટ ડેટા ડિસ્પ્લે કરાવવાનો છે. ડિસ્પ્લે ફંક્શન યુઝ કરો તો ફેચ ઓલ કરવાનું, એ તમારે જોઈ લેવાનું. નંબર ઓફ રોઝ બધામાં તમારે કાઉન્ટ કરાવવાની કે આફ્ટર ઇન્સર્શન કેટલી રો ઇન્સર્ટ થઈ, આફ્ટર અપડેટ કેટલી રો અપડેટ થઈ, આફ્ટર ડિલીટ કેટલી રો ડિલીટ થઈ, એ બધું પ્રિન્ટ કરાવવાનું. અપડેટ ડિલીટ માટે યુઝર પાસેથી લેવાનું ને ઇનપુટ? હા, યુઝર પાસેથી જ ને નીરુભાઈ, આખો યુઝર ફ્રેન્ડલી પ્રોગ્રામ જ છે. ઓકે, બધા માટે. હા, અને ટ્રાય એક્સેપ્ટ બ્લોક ની અંદર જ લખવાનું. પેલું તો સિમ્પલ આપણે એક એક્ઝામ્પલ હતું. હા હા, ઓકે ઓકે, સમજે. અને મેમ એક્ઝિટ માટે કયો કમાન્ડ યુઝ કરવાનો? યાદ કરો, db.close. તમારું ડેટાબેઝ નેમ હોય એટલે સમજીને એક્ઝિટ, તમે આમાં ક્લિક કરી તારે એક્ઝિટ થાય, બહાર નીકળવાનું છે. હા, તો તમે આમાં કર્યું ને કે mydb.close? સી બટા, એ તો મે સેના માટે કર્યું તું, ડેટાબેઝ બંધ થાય. હા, આ તો તારે શું છે કે તું પાયથન ના પ્રોગ્રામ માંથી તારું મેનુ બંધ થઈ જાય ત્યાં સુધી તારું મેનુ ચાલુ રહેશે. સો પ્રેસ 4 કે ઇફ ચોઇસ ઇક્વલ્સ ટુ 4 કે 5 તો શું બોલો? બ્રેક. અચ્છા, બ્રેક લખી દે સીધું ટર્મિનેટ થઈ જઈશ બાર. ઓકે, વાર્તા પૂરી. ક્લિયર કાવ્યા, આ સમજાય છે? યસ મેમ. હું ફરીથી તમને કહું છું, આપણે એડ રેકોર્ડ લખ્યું, પછી અપડેટ કર્યું, ડિલીટ કર્યું અને ડિસ્પ્લે કર્યું, બરાબર? તો સર્ચ બાકી રહ્યું ને? હા, સર્ચ બાકી રહ્યું. હા, તો પ્લીઝ સોરી, સિક્સ ઉપર તમે એક્ઝિટ કરો અને પ્રેસ 5 ની અંદર લખો ને સર્ચ સ્ટુડન્ટ રેકોર્ડ. હવે એમાં તમારે જે ઇનપુટ કરાવવું હોય એ કે એન્ટર સ્ટુડન્ટ રોલ નંબર હોય તો પહેલા રોલ નંબર ઇનપુટ કરાવો અને પછી સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર રોલ નંબર ઇઝ પર્સન્ટેજ એસ. મારી સાથે છો તમે લોકો? હા, રાઈટ. નીરવ, દેવ, કાવ્યા, એની અંદર તમારે સર્ચ ની અંદર ઓપ્શન આપો કે પ્રેસ 1 કે સર્ચ બાય રોલ નંબર, પ્રેસ 2 સર્ચ બાય નેમ, પ્રેસ 3 શું છે? એ શું હતું? રોલ નંબર નેમ પછી શું હતું? સીટી માર્ક્સ. હા, સર્ચ બાય માર્ક્સ તમારે જે કરવું હોય એ. એટલે ઇફ ની અંદર એટલે કે મેનુ ની અંદર બીજું સબ મેનુ થઈ જશે સર્ચ માં. કાવ્યા, સમજાય છે દીકરા? હા હા મેમ. એટલે કમ્પલસરી નથી સબ મેનુ, પણ કરી શકો ખરા. કરો તો બહુ જ સારું, તમારે ટાઈમ છે જ. સમજ્યા? તો કરો તો સૌથી બેસ્ટ. અને બધો ડેટા યુઝર પાસેથી જ લેવાનો છે. હવે કઈ ડાઉટ હોય તો મને પહેલા પૂછી લો. ના, કોઈ જ ડાઉટ નથી ને? બસ, તો પછી મજા કરીએ આજે અહીંયા સુધી કરીએ. હવે સાંભળો 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 બધા, આ મંડે ધૂળેટી છે તો મંડે આપણી છુટ્ટી છે, રાઈટ? એટલે હવે આપણે ડાયરેક્ટ મળશું વેનસડે સાંજે. સાંજે, સાંજે, રાઈટ? ઓકે મેમ, આજે લિસ્ટ નો લેક્ચર હશે? આજે લિસ્ટ નો લેક્ચર આપણે આજે નહીં થાય દીકરા, આજે બધું પેક છે. મારો પેલું ધ્યાન બહાર જ હતું, મેં આ ટ્યુઝડે લેક્ચર અરેન્જ કર્યો હતો ને એમાં. બાય.